નમસ્કાર. તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાના નવા શાસકોની નિમણૂક થઈ છે ત્યારે આગામી 2.5 વર્ષ માટે તેઓનું શું વિઝન છે, લોકોના કાર્યો કેવી રીતે થશે વગેરે બાબતો અંગે આપણે જાણવા માટે આજે આપણી સાથે છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ કગત્રા. તો આવો તેમની સાથે વાત કરીએ. નિલેશભાઈ, સ્વાગત છે આપનું. સૌ પ્રથમ તો તમને અભિનંદન, અને તમને આજે પદભાર સોંપવામાં આવ્યો છે. ખાસ કરીને ગત ટર્મમાં પણ મનીષભાઈ હતા, અને આ વખતે પણ એક યુવા નેતાને અગત્યનું પદ સોંપવામાં આવ્યું છે. ત્યારે આ અંગે આગામી 2.5 વર્ષ માટે વિવિધ કામગીરીઓ માટે આપનું શું વિઝન છે, અને કેવી રીતે હવે આગળ કાર્ય થશે, સમસ્યાઓ છે એનું નિરાકરણ કેવી રીતે થશે વગેરે અંગે આપની વાત જણાવશો. મને અભિનંદન પાઠવવા બદલ નોબત પરિવારનો આભાર માનું છું. મને આ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, જામનગર અને દેવભૂમિ દ્વારકાના સંસદ સભ્ય બેન શ્રી પૂનમબેન, જામનગર શહેરના બંને ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ બેન રીવાબા, તેમજ જામનગર શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી વિમલભાઈ, તેમજ સંગઠનની ટીમ અને અમારા દરેક આગેવાનો દ્વારા આ જવાબદારી મને સોંપવામાં આવી છે તે બદલ તેમનો હું આભાર વ્યક્ત કરું છું. આગામી 2.5 વર્ષની અંદર જામનગર શહેરની સુખાકારીમાં કેમ વધારો થાય તેના મારા પ્રયત્ન રહેશે. લોકોને રોજબરોજની જે પ્રાથમિક સુવિધા છે, જેમ કે સફાઈ, લાઇટ, પાણી, રોડ રસ્તા અને ગટર, એમાં કોઈ પણ જાતની તકલીફ ના પડે, લોકોને જેમ બને એમ એની સુવિધામાં વહેલામાં વહેલી તકે વધારો થાય એવા અમારા અત્યારના 5 પદાધિકારીના પ્રયાસો રહેશે. આમ તો સમગ્ર રાજ્યની સમસ્યા છે, મહાનગરોમાં જામનગરમાં પણ જે રખડતા પશુઓની સમસ્યા છે એ ખૂબ મોટો પ્રાણ પ્રશ્ન છે. અને તમે તો ખાસ એ માટે અવાજ ઉઠાવેલો, જ્યારે તમે એક કોર્પોરેટર હતા ત્યારે પણ આપણા વિસ્તારમાં એક વધુ વૃદ્ધિ નીપજ્યું હતું. તો આ અંગે મહાનગરપાલિકા દ્વારા શું કામગીરી કરવામાં આવે છે, ઢોર પકડાયા પછી શું પ્રોસેસ થાય છે, અને આ કામગીરી હવે આગળ કેવી રીતે વધશે, સમસ્યાનું નિવારણ કરવા આપ શું કરશો એ અંગે થોડીક માહિતી આપશો. આપને કદાચ ખ્યાલ જ હશે, જામનગર મહાનગરપાલિકા દ્વારા કચ્છની અંદર આવેલી કચ્છી ભાનુશાળી ઉદ્ધવ દાસ સત્સંગ મંડળ, કે જેનું સંચાલન મુંબઈથી થાય છે અને એ અબડાસા ખાતે એમની પાંજરાપોળ છે, એમના દ્વારા અમે 2000 જે રખડતા ઢોર છે એનું 2000 ઢોર એને સાથે એમઓયુ કર્યું છે. અહીંથી અમે એમાંથી 1649 ઢોર છે જે ઓલરેડી અમે મોકલી દીધેલા છે. હજી બાકીના જે 2000માં જે ઘટતા ઢોર છે એને અમે તાત્કાલિક પકડી અને એમને ત્યાં મોકલી દઈએ છીએ. આપ જોતા જ હશો રોજબરોજની જે રખડતા ઢોરની જે અમારા દ્વારા જે ડ્રાઈવ છે એ ચાલુ જ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જામનગર શહેરની અંદર હું લોકોને પણ શહેરના લોકોને પણ એક વિનંતી કરવા માગું છું કે તમે પશુઓને જે ચારો નાખો છો એ ચારો ક્યાંય રોડ રસ્તા ઉપર ના નાખો. એ ચારો છે એ એક નક્કી કરેલી જગ્યા છે, ત્યાં એને ચારો નાખશો તો એ ઢોર પણ ઓલરેડી ત્યાં ચારો પડ્યો હશે. તો આજે પશુનું એવું છે, આપ માર્ક કરજો કે આપ જે સમયે એને કોઈ પણ ચારો નાખો છો ત્યારે બીજે દિવસે તમે એને એ સેમ સમયે પાછો અહીંયા આવી જશે, એનામાં એટલી સેન્સ હોય છે. તો લોકોને પણ વિનંતી કરું છું કે તે ચારા છે એ જાહેર રસ્તા ઉપર ના નાખે. અમારા દ્વારા વહેલામાં વહેલી તકે, હાલમાં પણ ચાલુ જ છે, તેમ છતાં પણ એ ઝુંબેશને કેવી રીતે સઘન બનાવી એના માટે પશુપાલકો સાથે અમારા દ્વારા મિટિંગ પણ થશે, અમારા અધિકારીઓ પણ સાથે રાખી અને જરૂર પડશે ત્યાં શહેરની
જે જનતા છે એના પણ ક્યાંક ને ક્યાંક અભિપ્રાય મેળવી અને વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ રહે તેવા અમારા પ્રયાસો રહેશે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.